વાઘોડિયારોડના માણકી કોમ્પ્લેક્સને ફાયર બ્રિગેડે શુક્રવારે સીલ માર્યું હતું. ફાયર એનઓસી ન હોવાથી દુકાનો અને ઓફિસોનો વીજ પ્રવાહ કાપી કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે ફ્લેટને કાર્યવાહીથી બાકાત રખાયા હતા. વાઘોડિયારોડના માણકી કોમ્પ્લેક્સ ખાતે કામગીરી અંગે પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે 2 વર્ષ અગાઉ માણકી કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ત્યારથી આજ દિન સુધી ફાયર સેફ્ટીના સાધનો વસાવાયા નથી, જે અંગે મ્યુનિસિપલ કમિશનર, ફાયર ઓફિસર અને ફાયર સ્ટેશન દ્વારા અવારનવાર નોટિસ અપાઈ હતી. છતાં ફાયર અંગે સુરક્ષા ઊભી ન કરાતા શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર તરફથી મળેલા આદેશ અનુસાર કામગીરી કરાઈ હતી. કોમ્પ્લેક્સમાં અંદાજે 40 જેટલી દુકાનો બંધ છે, જ્યારે 40 જેટલી દુકાનો કાર્યરત છે. તેમની સામે કામગીરી કરવામાં આવી હતી, જ્યારે કોમ્પ્લેક્સમાં 52 જેટલા મકાનો આવેલા છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેટલાક દુકાનદારો પોતાની પાસે દુકાનમાં ફાયર એક્સ્ટિંગ્યુશર હોવાથી તેમને સીલ ન મારવા માટે પણ રજૂઆત કરી હતી. અમે માણકીના લેડીઝ બધા અહીંયા ભેગા થયા છે, જે પ્રોબ્લેમ ચાલે છે એ બાબત માટે ઘણા વરવાડે ઘણા બધું વાત કરી દીધું છે, પણ અમે લેડીઝ પણ પર્સનલી જઈને ભવનભાઈ જોડે વાત કર્યા હતા, પણ એમને કશું એનું આઉટપુટ આપ્યું નથી. એવું બોલ્યા કે અમે માણકી છોડીને 25 વર્ષ થયા ને તમે આજે આવો છો અમારી પાસે. એના પહેલા પણ જેન્ટ્સ ગયા હતા, પણ કોઈ સોલ્યુશન નથી આવ્યું. કેટલી તકલીફ પડે છે, આગામી દિવસમાં શું તકલીફ પડી શકે છે? એટલે જે અત્યારે પેશન્ટ્સ હોય તો એમને પણ લિફ્ટમાં આવવા જવાનું તકલીફ થશે, ને બિલ્ડરને અમે એટલે એના માટે બધા વાત કર્યા છે, પણ એ કહે છે કે અમે માણકી છોડીને 25 વર્ષ થયા, તમે અત્યારે કેમ આવ્યા? તો પણ એમને કંઈ સોલ્યુશન લાયા નથી. અમે ફોન કરીએ છીએ તો રિસીવ નથી કરતા, ને રિસીવ કરીએ તો કંઈ રિસ્પોન્સ આપતા નથી. ને બીજું બધું કે ટાવરમાં ટાવર જે છે ઉપરના ભાગ કે છે અમારું છે, એનું ભાડું પણ નથી આપતા. કે સપોઝ એ ભાડું પણ આવે તો અમે અમારા માણકી સરસ રીતે વ્યવસ્થિત ચલાવી શકીએ, રેનોવેશન પણ થઈ શકે. પણ પૈસા અમારે જે લેડીઝ અત્યારે આજના તારીખના 600 રૂપિયા મેન્ટેનન્સ લઈએ છીએ, એમાં જે ક્લિનિંગ છે, સિક્યુરિટી છે, એ બધા પૈસાનો વહીવટ થાય છે. બીજું કશું કામ થતું નથી એક્સ્ટ્રા. આ માણકી કોમ્પ્લેક્સ છે, વાઘોડિયા રોડ ને મહાવીર હોલ ની વચ્ચે જે આવેલું છે માણકી કોમ્પ્લેક્સ રેડિસન પ્લાઝા, જે અત્યારે દુકાનોની લાઇટ કાપવામાં આવેલી છે, જે જણાયા વગર, કોઈ નોટિસ વગર, નોટિસના આધાર વગર કે ફાયર વિકેટનું કામ છે એટલા માટે કે ફાયર વિકેટનું કંઈક ભરાયું નથી, પૈસા આમ તેમ કરીને કાપી ગયા છે, જે તાનાશાહી. અને આ વાતને અમે સતત વખોડીએ છીએ કે તમારે એક નોટિસ જનતાને આલવી જ પડે. જે નોટિસ બી નથી આલી, કઈ વસ્તુ બી નથી આલવામાં આવી અને તાત્કાલિકમાં કાપવામાં આવી છે, જ્યારે દુકાન માલિકને એ બધા આજે દુકાન ખોલીને બેસી રહ્યા છે, જે ધંધા પર માર પડી રહ્યો છે. તો જ્યારે અમે ફોન કરવામાં આવે છે જીબીમાં, ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે અમને હુકમ આવ્યો છે તે ઉપરથી અને એની થ્રુ અમે કાપી નાખ્યું છે. શું કાલે મોદી સાહેબ કે કોઈ નેતા સાહેબ એવું કહેશે કે આ બિલ્ડિંગને ઉડાવી દો તો શું ઉડાવી દેશો? તમે શું ઉડાવી દેશો? તમારે એક નોટિસ આલવાની ફરજ છે, તાત્કાલિક ઇમરજન્સી. આવી રીતે કોઈ દિવસ કાપી નથી શકતા. જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે કહે છે કે તમે ઉપર વાત કરી લો, ફાયર વિકેટને વાત કરી લો, ઊંધી છતી વાતો જણાવવામાં આવે છે અને આ વાતને અમે સતત વખોડીએ છીએ. જ્યારે જીબી લાઇટ બિલ લેવા આવી રહ્યા છે ત્યારે અમે પે કરીએ છીએ, જ્યારે અત્યારે ફાયર વિકેટને કહી રહ્યા છે. તો જ્યારે તમારે પેમેન્ટ જોઈતું હોય જીબીનું ત્યારે અમારી પાસે વસૂલવામાં આવી રહ્યું છે, ત્યારે તમે એક નોટિસ કેમ નથી આલી? ત્યારે ફાયર વિકેટ પાસેથી વસૂલી લો ને, તમારે અમારી પાસે શું કામ લાઇટ બિલ લેવામાં આવો છો? અને જ્યારે કાલે એવું કહે છે કે રેસિડન્સનું બી કાપવામાં આવશે, તો નાના નાના છોકરાઓ છે, આવતા જતા માણસો છે, બુઢા બુજુર્ગો છે, જે 10 માળથી ઉપરથી નીચે આવશે જશે કેમ? શું સરકાર આનો રસ્તો બીજો કરી નથી શકતી? બરોડામાં આવી 10 માળની બિલ્ડિંગ ઘણી હાઈ રાઈઝ છે, ત્યાં આવા કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે આ માણકી પર એક ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે કે જે જૂની બિલ્ડિંગ થઈ રહી છે, એટલે નેતાઓ અને અન્ય શખ્સો, બિલ્ડરો અંદર વાતો ચાલી રહી છે નાની મોટી, કે જે અંદર બેસીને રિનોવેશન કરો ને આવી રીતે હેરાન કરીને જે પબ્લિક ખાલી કરીને નાહી જાય, એટલે આ પ્રોપર્ટી વેચાતી લઈ અને આપણે અહીંયા નવું કંઈક કોમ્પ્લેક્સ ને નવી કંઈક વસ્તુઓ ઊભી કરીએ, એટલે એક ટાર્ગેટ પર આ માણકીને હેરાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે રેડિયેશન આવી રહ્યા છે, જ્યારે ઉપરના નેટવર્કોના ને એ બધા, એ બી કોઈ દિવસ હટાવવામાં નથી આવતા. ઘણા બધા પ્રોબ્લેમ છે, કોઈ સોલ્વ કરવામાં નથી આવતું. અને જ્યારે આવી કોઈ વાત હોય, જ્યારે મતદાનની વાત હોય, ત્યારે અનેક નેતાઓ વસ્તુઓ અહીંયા જમા હોય છે, એ જ નેતાઓ સહી કરીને કોઈ નોટિસ વગર, ફરજ બજાયા વગર ડાયરેક્ટ જ કાપી જાય છે અને તાનાશાહી ચલાવી રહ્યા છે આ સરકાર. આપનો પરિચય? મારો પરિચય, હું ગનુભાઈ ભરવાડ, સામાજિક કાર્યકર્તા. મારી શોપ અહીંયા જ આવેલી છે અને હું એ કાપીને ગયા એ દરમિયાનમાં અત્યારે જ આવેલો છું અને હું આ જાણ્યું છે. અને જ્યારે ફોન કરવામાં આવ્યો છે તો અમને આવા વિકૃત શબ્દ મળ્યા છે.